જ્યારે શેરની નોંધણી થઈ હોય તો માન્ય શેર બજારમાં દરેક કંપનીએ પોતાના શેરનું લિસ્ટિંગ કરાવેલું હોય, તો એ શેર બજારમાં ભાવમાં વધઘટ થતી હોય. પણ જ્યારે માન્ય શેર બજારમાં એટલે કે હાલમાં જ્યારે જે શેરનો ભાવ હોય એના કરતાં નીચા ભાવે ઓફર કરવામાં આવે, હવે માનો કે જે શેરનો ભાવ છે એ 10 રૂપિયા છે, તો એની કરતાં નીચો ભાવ એટલે કે એના કરતાં ઓછા ભાવે કરે છે, દરેકને ઓફર કરે છે, એટલે કે વટાવથી બહાર પાડે છે, નીચા ભાવે એટલે જ વટાવથી ઓફર કરે, અથવા તો ઓફર સિવાયના અવેજથી પણ ઓફર કરી શકે છે. તો આ રીતે આપણે એને કહી શકીએ સ્વેટ ઇક્વિટી શેર. ઘણી વખત આના જે સ્વેટ ઇક્વિટી શેર છે એના ફાયદા પણ છે કે કયા કયા એવા ફાયદા છે કે સ્વેટ ઇક્વિટી શેર કંપની છે બહાર પાડે છે, તો એમાં ફાયદા, એમાં પહેલું કે કંપનીના સંચાલકોને વળતરના સ્વરૂપે આપી શકાય છે. હવે એક પહેલું છે કે કંપનીના સંચાલકો છે, આપણે અહીંયા પહેલા જ કીધું ને કે આ સંચાલકો છે એ છે, તો એને વળતર સ્વરૂપે પણ આપણે સ્વેટ ઇક્વિટી શેર આપી શકીએ, કારણ કે એક તો આપણે વટાવથી ઓલરેડી બહાર પાડવાના છે, રોકડ સિવાયના અવેજથી પણ આપી શકીએ, પણ એ કોને આપીએ, સંચાલકને, કર્મચારી અને આવડત અથવા તો વિશેષ જ્ઞાન ધરાવતા જે કર્મચારી હોય છે એને, તો એક સંચાલક હોય છે તો એને પણ આપણે એક વળતર સ્વરૂપે, એને જે વળતર આપવાનું હોય તો વળતર સ્વરૂપે પણ આપણે સ્વેટ ઇક્વિટી શેર છે એ સંચાલકોને આપી શકીએ છીએ. પછી જોઈએ કે કંપનીના કર્મચારીઓને આ પ્રકારના શેર મળતા પગાર ઉપરાંત કંપનીના શેર ઉપર ડિવિડન્ડ સ્વરૂપે આવક થાય છે. હવે ઘણી વખત કંપનીઓને આ પ્રકારના અલગ અલગ શેર મળે છે, તો બધા શેરમાં એ શું કે એનું જે વળતર હોય છે, એનું જે રેમ્યુનરેશન હોય છે, પગાર હોય છે, એ ઉપરાંત એને કંપનીના શેર ઉપર, એટલે કે માનો કે વળતર તરીકે આપણે એને શેર આપીએ, તો શેર આપીએ તો એ સ્વરૂપે એને શું મળે છે, બદલામાં ડિવિડન્ડ મળે છે, તો એને આની પણ આવક પ્રાપ્ત થશે. એટલે કે માનો કે એને જે પગાર મળે છે એ સંચાલકો જે કોઈ ટૂંકમાં એનું મહેનતાણ હોય છે એ ઉપરાંત એને વળતર તરીકે આપણે જે સ્વેટ ઇક્વિટી શેર આપીએ, તો આ જે ઇક્વિટી શેર એટલે કે સ્વેટ ઇક્વિટી શેર આપવું તો બદલામાં પણ શું મળવાનું છે, એને ડિવિડન્ડ મળે છે, એટલે કે ઉપર શેર ઉપર ડિવિડન્ડ સ્વરૂપે શું થાય, એને આવક પ્રાપ્ત થાય છે, એટલે કે આની પણ વધારાની આવક તો પ્રાપ્ત થવાની જ છે. તદુપરાંત કર્મચારીઓને કંપનીના શેરહોલ્ડરોનો અધિકાર મળવાથી માલિકી ભાવ ઉત્પન્ન થાય છે. એટલે કે ઘણી વખત એવું થાય કે આ જે કર્મચારીઓ હોય છે તો એને પણ શું કે કર્મચારીઓ છે આપણે કંઈ કંપનીના શેરહોલ્ડરો બધા હોય એવું નથી, પણ જો એને શેર આપવામાં આવે એટલે કે સ્વેટ ઇક્વિટી શેર કોને, કર્મચારીઓને આપે અથવા તો વિશિષ્ટ આવડત ધરાવતા કે જ્ઞાન ધરાવતા કર્મચારીઓને આપે, તો એ દરેકને જો શેર આપવામાં આવે તો બદલામાં શું થાય કે એને ટૂંકમાં કહેવાય ને કે શેરહોલ્ડરનો પણ એક અધિકાર મળે છે, એક હક મળે છે કે દરેકને શેર આપો છો કર્મચારીને, તો એ કર્મચારી ઉપરાંત શેર હોલ્ડર પણ કહેવાય, શેર હોલ્ડર પણ કહી શકાય છે, તો એ શેર હોલ્ડર છે તો એ શેર હોલ્ડરનો અધિકાર મળે છે. કંપની પ્રત્યે એક સારો એવો માલિકી ભાવ, કારણ કે કંપનીના સંચાલકો ઉપરાંત કર્મચારીઓ પણ શેરહોલ્ડર કહેવાય, તો શેરહોલ્ડર છે કે જે કંપનીના માલિકો કહેવાય છે, તો એ માલિક બનવાથી એને કંઈક સારું એવું તો કહેવાય ને કે માલિકી ભાવ પણ એનામાં ઉત્પન્ન થાય છે, એટલે એની જે નૈતિકતા છે એમાં વધારો થાય છે. તો આ રીતે સારો એવો ફાયદો છે કે કર્મચારી છે, સંચાલકો છે, દરેકને શેર આપવાનું ઉપરાંત એને વધારાની આવક પ્રાપ્ત થાય છે, અને આ લોકોને શેરહોલ્ડર બનવાથી માલિકી ભાવ ઉત્પન્ન થાય છે. તો આ રીતે કંપનીમાં ઘણા બધા આના લીધે ફાયદા થઈ શકે છે કે જે સ્વેટ ઇક્વિટી શેરના ફાયદા છે. હવે જોઈએ જોગવાઈ, એટલે કે ઘણી બધી એવી જોગવાઈ છે, આપણે જોઈએ તો ટોટલ 6 જોગવાઈઓ છે કે જે જોગવાઈઓ છે એટલે સ્વેટ ઇક્વિટી શેરની જોગવાઈઓ કહી શકાય. હવે પેલું કે કંપનીની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરવો પડે. પહેલી જોગવાઈ શું કે કંપની જો સ્વેટ ઇક્વિટી શેર આપવા માંગતી હોય તો પહેલા એક તો એને જે ઠરાવ પસાર અને એ કેવો ખાસ ઠરાવ પસાર કરવો પડે છે, કે કંપનીની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરવાનો, એટલે કે જે કંપનીની સભા છે એનું આયોજન કરવામાં આવે જ્યારે ત્યારે સ્વેટ ઇક્વિટી શેર જો કંપનીએ આપવા હોય કોઈ સંચાલકને, કર્મચારીને અથવા તો વિશિષ્ટ આવડત ધરાવતા કર્મચારીને, તો એને શું કરવું પડે, ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. એટલે કે ટૂંકમાં કહેવાય ને કે ખાસ ઠરાવ પસાર કરી કે જેથી કરી અને જો એને બહુમતી મળે અથવા તો ઠરાવ છે એ સંમતિ પૂર્વક પસાર થઈ જાય તો પછી કંપની સ્વેટ ઇક્વિટી શેર બહાર પાડી શકે,
હવે ઠરાવ છે એમાં જો મંજૂરી ન મળે તો કંપની ઇક્વિટી શેર છે એટલે સ્વેટ ઇક્વિટી શેર છે આપી શકતી નથી ટૂંકમાં છે સામાન્ય સભા છે એમાં ખાસ ઠરાવ પસાર કરવો જરૂરી છે પછી બીજું જોઈએ કે આ ઠરાવમાં કેટલા શેર બહાર પાડ્યા તેની વિગત એટલે કે કંપની શેર બહાર પાડે તો કેટલા શેર એટલે કે નંબર ઓફ શેર કેટલા છે માનો કે કંપની છે 1000 શેર બહાર પાડે તો એની વિગત આપવાની વર્તમાન બજાર કિંમત અને કયા સંચાલકો અથવા તો કર્મચારીઓને આપવાના છે તેની વિગતો દર્શાવવી પડે છે એટલે કે કંપની છે એને ઠરાવમાં કેટલા શેર બહાર પાડ્યા એ તેની વિગત તો જેટલા શેર બહાર પાડ્યા હોય એ વિગત કે કુલ કેટલા શેર બહાર પાડેલા છે એ અને વર્તમાન બજાર કિંમત એટલે કે હાલમાં જે ઇક્વિટી શેર છે પ્રેફરન્સ શેર છે જે કોઈ શેર હોય એની કિંમત શું છે બજાર કિંમત શું છે તો શું આવે કે શેરની બજાર કિંમત કે કેટલા શેર બહાર પાડ્યા અને શેરની બજાર કિંમત શું છે અને કયા સંચાલકો અથવા તો કર્મચારીઓને આપવાના છે એટલે કે સંચાલકો ઘણા હોય કર્મચારી ઘણા હોય તો કોને કેટલા શેર આપવાના છે એ નક્કી કરવું જોઈએ હવે જે જે સંચાલકોને આપવાના હોય એ અને કયા કયા કર્મચારીઓ એટલે કે જે કર્મચારીઓને સ્વેટ ઇક્વિટી શેર આપવાના હોય તો એનું જે આપણું છે લિસ્ટ તૈયાર કરવું જોઈએ એટલે કે ખાસ ઠરાવ પસાર કરવાનો પછી કેટલા શેર બહાર પાડ્યા એની વિગત અને એ શેરની બજાર કિંમત શું છે અને એ શેર કયા સંચાલકને કયા કર્મચારીને કેટલા કેટલા આપવામાં આવે છે એની વિગત છે દર્શાવવી પડે છે એટલે કે આ બંને વસ્તુ છે એ જોગવાઈ છે એટલે કે ફરજિયાતપણે આનું પાલન કરવું પડે ત્રીજું કંપની ધારાની જોગવાઈનું પાલન તેમજ શેર બજારમાં નીતિ નિયમો અનુસાર મોંઘણી કરાવવી જોઈએ એટલે કે દરેક કંપનીએ એક તો જે કંપની ધારાની જોગવાઈ છે એનું પાલન માનો કે કંપની ધારા 2009-2013 પ્રમાણે છે તો એમાં જે જોગવાઈ હોય દરેક જોગવાઈનું શું ફરજિયાતપણે પાલન કરવું પડે છે અને શેર બજાર શેર બજારમાં નોંધણી એટલે કે એનું જે માન્ય શેર બજાર હોય તો એમાં દરેક શેરની નોંધણી કરાવવી જોઈએ એટલે કે શેર લિસ્ટિંગ છે ફરજિયાતપણે કરાવવું જોઈએ તો જ દરેક કંપની છે કે દરેક જે જનતા છે કર્મચારી છે સંચાલકો છે એને ખ્યાલ આવશે એટલે કે નોંધણી છે ફરજિયાત છે તો જોગવાઈ 2013 પ્રમાણે અથવા તો જૂનો જે કંપની ધારા છે 1956 પ્રમાણે જે પ્રમાણે કંપની સ્થપાયેલી હોય એ પ્રમાણે કે જોગવાઈનું પાલન કરવાનું અને શેર બજારમાં શું તો કે દરેક શેર છે એની નોંધણી ફરજિયાત છે એટલે કે જોગવાઈનું પાલન અને નોંધણી એ કરાવવું જોઈએ પછી જાહેર કંપની ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવે ત્યારથી એક વર્ષ પછી જ આ પ્રકારના શેર બહાર પાડી શકે છે હવે જાહેર કંપનીની વાત કરી છે કે જો જાહેર કંપની ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવે એ પછી એટલે ગમે કંપની ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર તો એને મેળવવું પડે પછી એ ધંધો શરૂ કરી શકે તો એ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવે ત્યારથી એક વર્ષ પછી જ આ પ્રકારનો શેર છે બહાર પાડી શકે એટલે કે જો જાહેર કંપની હોય ઘણી વખત લેવેચ છે થતું હોય એટલે કે માનો કે એ પોતાના શેર બી ને બી છે સી ને
અલગ 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 ખરીદ વેચાણ છે થતું હોય કે શેર માન્ય શેર બજારમાં નોંધણી હોય લિસ્ટિંગ હોય પોતે દરેક જામીનગીરીઓ છે દરેક વ્યક્તિ પોતાની રીતે એનું ખરીદ વેચાણ કરતા હોય છે પણ એ જે કંપની છે એની વાત કરી છે કે જો એ આ સ્વેટ ઇક્વિટી શેર છે એ કોઈએ ખરીદેલા હોય એના માલિક હોય તો એ 3 વર્ષ છે ત્યાં સુધી એની માલિકીની ફેરબદલી થઈ શકતી નથી એટલે કે સામાન્ય રીતે આ પ્રકારના શેર છે તો એની માલિકી છે 3 વર્ષ સુધી માલિકીની ફેરબદલી થઈ શકતી નથી એટલે કે 3 વર્ષ પછી કોઈએ વેચવા હોય લેવા હોય કરી શકે પણ 3 વર્ષ સુધી જેણે જે માલિક હોય જે સંચાલક જે માલિક હોય એ જ રહે જે કર્મચારી હોય એ જ રહે 3 વર્ષ સુધી માલિકીની ફેરબદલી થાય નહીં સ્વેટ ઇક્વિટી શેરની પણ પછી જો કદાચ એવું જણાય કે કોઈને માલિકી હક છે એ બદલાવવું હોય તો એ બદલાવી શકે છે પણ ક્યારે 3 વર્ષ પછી કંપની ભરપાઈ થયેલ કુલ શેર મૂડીના હવે જે કુલ શેર મૂડી છે કે જે ભરપાઈ થયેલી શેર મૂડી છે એ તો ભરપાઈ થયેલી શેર મૂડી છે તો એ કુલ શેર મૂડી છે એના 25%. હવે આપણે જોઈએ કે જે ભરપાઈ થયેલી શેર મૂડી એટલે શું થાય તો કે જે કંપની એને જે મંગાવેલી શેર મૂડી હોય એટલે કે જે મંગાવેલી કંપનીએ મંગાવેલી શેર મૂડી હોય એની રકમમાંથી જેટલી રકમ છે એટલે કે શેરહોલ્ડરો પાસેથી મળે તો એટલે કે રકમ શેરહોલ્ડર પાસેથી મળી જાય એને આપણે કહીએ ભરપાઈ થયેલી શેર મૂડી છે એવું કહી શકાય છે અથવા તો આપણે એને બીજા શબ્દમાં કહીએ તો વસૂલ આવેલી શેર મૂડી કહેવાય વસૂલ આવેલી શેર મૂડી તો એ જે શેર મૂડી છે કે જે શેરહોલ્ડર પાસેથી કંપનીને મળી છે તો એના 15% કે 5 કરોડથી વધારે હવે એમાં એક આંકડો કીધો છે કે કુલ શેર મૂડીના 15% કે 5 કરોડથી વધારે 1 વર્ષમાં આપી શકે નહીં હવે કુલ મૂડી છે પંદર ટકા અથવા તો પાંચ કરોડથી વધારે 1 વર્ષમાં ન આપી શકે એટલે કે 25% છે એથી ઓછા જેણે સ્વેટ ઇક્વિટી શેર બહાર પાડવા પડે એટલે કે જે કુલ મૂડી હોય છે કે જે કુલ મૂડી કેટલી 100% હોય તો એમાંથી 25% ઓછી એણે સ્વેટ ઇક્વિટી શેર છે બહાર પાડવા જોઈએ એનાથી વધારે કંપની છે બહાર પાડી શકે નહીં આવી જે જોગવાઈ કરવામાં આવેલી છે તો આ હતું આપણે જે અન્ય ઇક્વિટી શેર અને સ્વેટ ઇક્વિટી શેર છે એના ફાયદા અને એની જોગવાઈઓ અર્થ એનો આપણે અભ્યાસ કર્યો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયો લેક્ચરમાં આટલું રાખીએ અને હવે પછીનું છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું.